हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड नासुदी विद्यालय द्वारा हूं ડાંગરસોના આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના વિડિયોમાં પછીના અક્ષરો જોયા હતા, હવે આ વિડિયોમાં આપણે પહેલાના અક્ષરો જોવાના છે. અહીંયા પહેલા આપણે અક્ષરો બધા શોધવાના છે, પછીના આપી દીધા છે તો આની પહેલા કયો અક્ષર આવે એ આપણે શોધવાનું છે અને લખવાના છે. આગળ તો સ્મોલ સામે સ્મોલ લેટર, કેપિટલ સામે કેપિટલ લેટર લખવાના રહેશે. તો આપણે બધા पेज नंबर 37 पर અહીંયા ધ્યાન આપીએ. હવે આ રીતના તમારે પણ તમારી ઇંગ્લિશ ગ્રામરની બુક ક્લિયર કરવાનું રહેશે. હવે હું અહીંયા તમને જે રીતના શીખવાડતી જાઉં છું અહીંયા લખતી જાઉં છું, એ જ રીતના તમારે પણ તમારી ઇંગ્લિશ ગ્રામરની બુક ની અંદર તેમજ ઓનલાઈનની બુક ની અંદર લખવાનું રહેશે. તો આપણે શરૂઆત કરીએ. પણ આ જો આપણે ત્યારે જ આપણે જો આપણને પહેલી બીજી એબીસીડી આવડતી હોવી આવડતી હોય તો મતલબ તો તમને આ બધા સા ઈઝી લાગશે. એના માટે સૌપ્રથમ આપણે એબીસીડી શીખેલી હોવી જોઈએ. તો હવે તો બધાને એબીસીડી આવડતી જ હશે. તો હવે આપણે આના પહેલાના અક્ષરો લખીએ. અહીંયા આપેલો છે આર, ત્યાં આવશે યુ, પછી છે એમ તો ત્યાં આવશે એલ, પછી આપેલો છે બી તો ત્યાં આવશે આ રીતના એ, પછી છે કે તો ત્યાં આવશે જે, પછી છે એસ તો ત્યાં આવશે આર, પછી ઝેડ તો ત્યાં આવશે વાય, પછી છે સી તો ત્યાં આવશે ડી, જી આપેલું છે તો ત્યાં આવશે એફ, યુ તો આવશે પી, ક્યુ તો આવશે પી, પછી છે એફ તો અહીંયા આવશે ઈ, એન તો ત્યાં આગળ આવશે એમ, ઓ આપેલો છે તો ત્યાં લખીશું એન, પછી આપેલો છે વાય તો ત્યાં આપણે લખીશું એક્સ, પછી છે ડબલ્યુ તો ત્યાં લખીશું એની આગળ વી, પછી ડી આપેલો છે તો ડી પહેલા આવે સી, પછી પી આપેલો છે તો એની પહેલા શું આવે તો કે ઓ, પછી જી આપેલો છે તો ત્યાં આવશે આઈ. આ રીતના તમારે લખવાનું છે. આર છે તો આર પહેલા ક્યુ, એમ પહેલા એલ, બી પહેલા એ, કે પહેલા જે, એસ પહેલા આર, ઝેડ પહેલા વાય, સી પહેલા ડી. હવે આ રીતના તમારે પણ તમારી બુકની અંદર લખવાનું રહેશે અને એબીસીડી કડકડાટ પાકી કરો અને આ રીતના બીજી ઘણા બધા અક્ષરો નોટબુકમાં જાતે લખો અને આગળના અને પાછળના અક્ષરો જાતે લખવાનો પ્રયત્ન કરો. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરી વાર મળીશું. થેન્ક યુ.